जी मैम अनिल, तना एजुकेशनल केम पास गोंडल धोरण 7 विषय ड्राइंग। केम छो विद्यार्थी मित्रों, आशा राखू के तमे बधा मजा में आशो। ओके सरस, तो हवे आपणे गया पीरियड नी अंदर शुं कर्युं हतुं ड्रॉइंग में, कोने खबर छे? हाँ, तो के मेन्यू नी डिजाइन करेली हती। तो हवे पेज नंबर 8 ऊपर एक तमने नमूनो आपेलो छे, खोलो तो पेज नंबर 8 ड्रॉइंग बुक में छापकाम करेली छे, एमां भींडो पान डूंगळी अलग अलग वस्तु नो उपयोग करीने छापकाम करेली छे। तो चलो आपणे एमां आजे पेज नंबर 9 ऊपर प्लेन पेज आपेलो छे, तो तेमां आपणे छापकाम करवानी छे। तो मैं आजे आज आपणे अलग अलग सेट ना मैं पान अहींया लीधा छे, જેમ કે કોઈ પણ નાની મોટી સાઈઝના અલગ અલગ પાન છે તેઓ મેં લીધેલા છે। હવે એની ઉપર આપણે કલર કરી અને છાપવાના છે અલગ અલગ ડિઝાઇનમાં। તો તમને ગમતી એવી ડિઝાઇનમાં તમારે અલગ અલગ પાન છે, ભીંડો છે, મરચું છે, ડુંગળી છે, ડુંગળીમાં અડધો ભાગ કરીને વચ્ચેના બે ત્રણ રાઉન્ડ કાઢી નાખવાના, પછી છાપ કરીને એટલે રાઉન્ડ શેપમાં થશે। તો ચાલો આપણે અહીં આપણે બોર્ડ ઉપર એક ડિઝાઇન કરીએ। કોઈ પણ એક પાન લ્યો, તેની ઉપર કલર કરો, તમને ગમતા કોઈ પણ કટર લેવાના છે। તો ચાલો હું એક પાન લીધું છે અને એની ઉપર હું કલર કરું છું। આમે એક પાન લીધું છે, એની ઉપર મેં કલર કર્યો છે, હવે કલર ને આપણે પાન ને અહીંયા છાપવાનો છે। હવે બીજું પાન લઈએ, હવે મેં આ બીજા સેટનું પાન લીધું છે, હવે બીજું પાન આપણે છાપીએ। છાપણી થઈ પાનની, સરસ એવી રીતના આપણે અલગ અલગ પાન છાપીએ અને ડિઝાઇન કરીએ। હવે હું લઉં છું એક નાનું એવું પાન લઉં છું જેમાં આપણે ફૂલ બનાવીએ, એક નાનું પાન લીધું છે, હવે આપણે એક અહીંયા ફૂલ બનાવીએ। આપણને આપણે લઈ લઈ થઈ ગઈ પાનની છાપણી। ઓકે, હવે આપણે આની લઈ લઈએ, એવી રીતના આપણે પાંચ પાંખડીઓ કરીએ। થાય છે તમારું? સરસ, ધ્યાન રાખજો કલર વાળા હાથ ન થાય અને ડ્રોઈંગ બુક ની અંદર તમારા એ હાથ અડી ના જાય, નહીતર ત્યાં તમારો કલર છપાઈ જશે અને ડ્રોઈંગ તમારું ખરાબ થઈ જશે।
થઈ ગયો આપણો આ પાન જોઈન્ટ જોઈન્ટ કરીને આપણે ફૂલ કર્યું હવે એક બીજું ફૂલ કરીએ આપણે બ્રશ ને સરસ ધોઈ અને પછી બીજા કલરમાં આપણે યુઝ કરવાનો છે જેથી કરીને બ્રશમાંથી કલર નીકળે નહીં આપણે મેં બીજું લીધું છે પાન અને બીજો કલર લીધો છે હા તમે પાનની અંદર કોઈ પણ બે કલર લઈ શકો નીચે ઉપર અલગ અલગ પણ કલર લઈ શકીને તમે શેડ વાળું ફૂલ પણ બનાવી શકો લાગે છે ને સરસ એવી રીતના પોસ્ટર હોલ બનાવીને હોલમાં આપણે ટાંગી શકીએ આવી રીતના કોઈ પણ એક તમે બનાવી શકો પછી એને મઢીને ફ્રેમિંગ કરીને જો અહીંયા મારો હાથ પડી ગયો તો ખરાબ થઈ ગયો પણ ખાસ ધ્યાન રાખવાનું ક્યાંય અડવું ન જોઈએ હવે બીજું નાનું પાન લઉં છું તમે ત્યાં પણ બીજા પાન થી કોઈ પણ શેપ કરી શકો છો આવી રીતના અલગ અલગ તમે ડિઝાઇન કોઈ પણ તમને મનગમતી ડિઝાઇન પણ તમે કરી શકો છો પછી આ ચિત્રની અંદર ન આઉટલાઇન હોય કે ન એક એક પ્રકારની ડિઝાઇન અંદર ન કરવાની હોય છે આ નેચરલ વસ્તુમાં આપણે નેચરલ વસ્તુમાંથી બનાવેલો છે જેમ કે પાંદડા છે તે તો આપણે ઉત્પન્ન ન કરી શકીએ તો કુદરતી જ વસ્તુ છે એ ભગવાન જ કરી શકીએ છીએ આપણે પાંદડાને ઉત્પન્ન ન કરી શકીએ અહીંયા હું બે અલગ અલગ પ્રકારના શેડ વર્ક કરું છું જોજો તમે
જો લીલો અને પીળો ભેગો કર્યો છે બે શેડ વાળું કાન નીકળ્યું છે જો પીળો અને લીલો થયો એમ પણ તમે કરી શકો અલગ અલગ શેડમાં જેમ કે એક નાનું પાન લઉં છું અને એક નાનું ફૂલ બનાવીએ આપણે જે કલર નથી દેખાતો આપણે કલર ચેન્જ કરીએ આપણે હવે એક બટરફ્લાય બનાવીએ આપણે તમે કોઈ પણ વસ્તુ એમાં બનાવી શકો અહીંયા મેં આ એક પાન લીધું છે હવે હું બીજું એક પાન લઉં છું તેમાં હું કોઈ પણ બીજો કલર લઉં છું હવે આવી રીતના તમે અલગ અલગ કોઈ પણ શેપમાં તમારી મનપસંદ ડિઝાઇન બનાવી શકશો પેજ નંબર 8 ઉપર નમૂનાનું આપેલું છે અને પેજ નંબર 9 ઉપર તમારે આવી રીતના કોઈ પણ ડિઝાઇન તમારે મેળે બનાવવાની છે આશા રાખું કે તમે બધા પૂર્ણ કરશો જયારે શાળાએ આવશો ત્યારે હું આ ચેક કરીશ થેન્ક યુ